નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, એટલે કે PMSYM. તો મિત્રો, આ યોજનાની અંદર સરકાર દ્વારા 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, અથવા તો પેન્શન આપવામાં આવે છે. ઓકે મિત્રો, તો કેવી રીતે પેન્શન આપવામાં આવે છે, શું તમારી ઉંમર હોવી જોઈએ, અને પ્લસ આપણું શું શું કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, અને કમ્પ્લીટલી પ્રોસેસ કેવી રીતે આની અંદર એપ્લાય કરી શકાય છે, બધી જ ડિટેલ આપણે આ વિડીયોની અંદર આપશી. તો આ વિડીયો કમ્પ્લીટ લઈ જશો. તો મિત્રો, આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, અથવા તો PMSYM. તો મિત્રો, સૌપ્રથમ જોઈએ તો આ યોજના જે છે તે 15 ફેબ્રુઆરી 2019 રોજ લોન્ચ કરી દેવામાં આવેલી છે. મિત્રો, આ યોજનામાં ઇલિજિબલ કોણ કોણ રહેશે? તો મિત્રો, આ યોજનામાં ઇલિજિબલ એટલે કે તમારી જો ઉંમર 18 થી 40 વર્ષના હો તો આ યોજના માટે ઇલિજિબલ છો. ઓકે, એના પછી જોઈએ તો મિત્રો, જો આપની ઇન્કમ લેસ ધેન 15000 એટલે કે 15000થી તમારી ઇન્કમ જે છે, આવક છે, તે ઓછી હોવી જોઈએ, અને જે આપની જે ટેક્સ પેયર ના હોવો જોઈએ, કોઈપણ પ્રકારનો ટેક્સ તમે પે કરતા ના હોવો જોઈએ, અને તમે કોઈપણ સેક્ટરના મેમ્બર ના હોવો જોઈએ, જેવા કે EPF, NPS અને ESIC. ઓકે, તો આ કોઈપણ સેક્ટર છે તેના તમે મેમ્બર ન હોવા જોઈએ. પછી મિત્રો, જોઈએ બીજી વસ્તુ કે તમારું બેંકની અંદર ખાતું હોવું જરૂરી છે, સેવિંગ ખાતું અથવા તો જે બીજું એકાઉન્ટ હોય તે હોવું જરૂરી છે, અને તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. ઓકે મિત્રો, તો આટલા એલિજિબલ ક્રાઇટેરિયા છે, આટલા ડોક્યુમેન્ટ જરૂરી છે. એક તો બેંકની પાસબુક અથવા તો બેંકમાં ખાતું હોવું જરૂરી છે, અને આપની પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. ઓકે મિત્રો, એના પર જોઈએ તો આ જે પેન્શન યોજના છે, આ યોજનાની અંદર પ્રત્યેક વ્યક્તિને પર મંથ 3000 રૂપિયા આપવામાં આવશે, જ્યાં સુધી એટલે કે 60 વર્ષ પછી, 60 વર્ષથી લઈ અને જ્યાં સુધી પોતે જીવશે ત્યાં સુધી તેને દર મહિને 3000 રૂપિયાની સહાય એટલે કે જે પેન્શન આપવામાં આવશે. ઓકે મિત્રો, તો આ યોજનામાં કઈ રીતે છે તે જોઈએ. તો સૌપ્રથમ મિત્રો, આપણે જોઈએ તો સેમ કન્ટ્રીબ્યુશન્સ છે. ધારો કે તમે 18 વર્ષના હો, ઓકે, તો 18 વર્ષના હો તો તમારે મંથલી 55 રૂપિયા ભરવાના રહેશે. ઓકે, એવી રીતે ગવર્મેન્ટ પણ છે મંથલી 55 રૂપિયા પે કરશે અથવા તો આપશે. ઓકે, તો પછી બીજી જે આપણે 29 વર્ષના કોઈ પણ વ્યક્તિ હોય તો જે વ્યક્તિ જે છે તેને 100 રૂપિયા ભરવાનું રહેશે, અને સરકારનો જે ગવર્મેન્ટ છે, ઓકે, તે પણ 100 રૂપિયા આપશે. એવી રીતે 40 વર્ષના હશો તો તમે 200 રૂપિયા પે કરશો, તો આની અંદર પણ જે સરકાર છે તે પણ 200 રૂપિયા તમને આપશે. ઓકે, તો જે કેન્દ્ર સરકાર છે. ઓકે મિત્રો, તો આ યોજના સારામાં સારી યોજના છે. શું કામ કે તમે જ્યારે 60 વર્ષ ઉપરના થઈ જાઓ ત્યારે તમારે કામ બીજું કોઈ પણ થતું નથી હોતું, તો આપણે જે પેન્શન છે અત્યારે 55 રૂપિયા અથવા તો 100 રૂપિયા અથવા તો 200 રૂપિયા કોઈ પણ પ્રકારનું બહુ મોટી રકમ નથી. ઓકે મિત્રો, એના પછી આગળ જોઈએ મિત્રો, તો આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકાય છે. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે એનરોલ પ્રોસેસ ક્લિક કરીએર આના પર ક્લિક કરવાનું થશે. ઓકે મિત્રો, પછી અહીંયા એનરોલમેન્ટ માટેની કમ્પ્લીટલી પ્રોસેસ બધી ડિટેલ અહીંયા આપી દેવામાં આવેલી છે. અને મિત્રો, આપનું નજીકમાં જે એક સેન્ટર આવે, CSC સેન્ટર છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી આના ઉપર ક્લિક કરવાની સાથે આપણે ડિટેલમાં બતાવશે કે તમારે તમારો જે છે કયા રાજ્યમાંથી છો, કયા ડિસ્ટ્રિક્ટમાંથી છો, અને કયા જે જિલ્લાઓ છે અથવા તો જે કયું ગામ છે તેમાંથી છો, તે બધી ડિટેલ આપણે આની અંદર ફિલ કરવાની રહેશે. એટલે કે તમારી નજીકની અંદર જે પણ સેન્ટર હશે ત્યાં બતાવશે કે ભાઈ તમે અહીંયા રજીસ્ટર કરાવી શકો છો. સૌપ્રથમ મિત્રો જોઈએ તો ફાઇન્ડ ધ CSC સેન્ટર. તો એના માટે સૌપ્રથમ જોઈએ તો તમારું જે સ્ટેટ છે, કયા સ્ટેટમાંથી, ધારો કે હું ગુજરાત સિલેક્ટ કરું છું, ગુજરાત. પછી મિત્રો, અહીંયા નીચેની સાઈડ અહીંયા જે ડિસ્ટ્રિક્ટ પૂછે છે, અહીંયા ડિસ્ટ્રિક્ટ આવશે. ઓકે, ડિસ્ટ્રિક્ટ, અને પછી અહીંયા જે વિલેજનું નામ હશે, પછી VLE એડ્રેસ અને કેપ્ચા કોડ એન્ટર કરવાનો રહેશે. ઓકે, પછી આપણે જે પણ હશે નજીકમાં જે CSC સેન્ટર હશે ત્યાં જઈ તમે રજીસ્ટર કરવાનું રહેશે. ઓકે મિત્રો, તો આ રીતે કમ્પ્લીટ પ્રોસેસ છે. અહીંયા થોડું નેટ સ્લો હોવાને કારણે ડિસ્ટ્રિક્ટ આવતી નથી. ઓકે, તો મિત્રો આ વિડીયો આપ લાઇક કરશો, કમેન્ટ કરશો, અને આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.